હોસ્પિટલ થી સિમ્સ હોસ્પિટલ નજીક બીએમડબલ્યુ કાર ચાલક એક દંપતીને અડફેટે લીધા બાદ બીએમડબલ્યુ કાર ચાલક તેના પરિવાર સાથે ભૂગટમાં ઉતરી ગયો છે. ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસે અલગ અલગ ગુના છે તે નોંધ્યા છે. ટીવી નાઇન ની ટીમ બીએમડબલ્યુ કાર ચાલકના જે માલિક છે શ્રીકૃષ્ણ શર્મા તેના ઘરે ગયા હતા, પરંતુ ઘર બંધ કરી અને ફરાર થઈ ગયા છે. ત્યારે અત્યારે આ દ્રશ્યો જે થલતેજ પાસે આવેલા શ્રીકૃષ્ણ જે શર્મા નામના જે કાર માલિક છે બીએમડબલ્યુ ના કાર માલિક તેના ઓફિસે પહોંચ્યા છે કે જે આનંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને મેઘના બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે સત્યમ એન્ટરપ્રાઇઝ નામની કંપની ધરાવે છે, જે પણ ઓફિસ છે જે તે બંધ છે. જે શ્રીકૃષ્ણ શર્મા છે તેનો પુત્ર સત્યમ શર્મા છે કે જે આ બીએમડબલ્યુ કાર છે તે ચલાવતો હતો અને દારૂના નશામાં તેને આ ડ્રાઈવ કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે તે પોલીસ છે તે લગાવી રહી છે. ત્યારે હાલ તો તેનું ઘર અને ઓફિસ બંધ કરી અને પરિવાર છે તે ભાગી ગયા છે. ત્યારે બીજી બાજુ પોલીસે પણ અલગ અલગ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં જે સત્યમ શર્મા છે તેના સોશિયલ મીડિયામાંથી પૂરઝડપે ગાડી ચલાવવા તેમજ ફાયરિંગ સહિત જે અલગ અલગ સ્ટંટ કરતા વિડીયો છે તે મળી આવ્યા છે, જેને લઈને આ સત્યમ શર્મા તે રેસિંગનો શોખીન હોવાનું પણ સામે આવ્યું છે. એટલે હાલ તો પોલીસે આ પરિવારની શોધખોળ છે તે શરૂ કરી છે. કેમેરા પર્સન નિકિત સોની સાથે મિહિર સોની, ટીવી નાઇન અમદાવાદ. તો અમદાવાદમાં નશામાં ધૂત બીએમડબલ્યુ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બીએમડબલ્યુ કાર ચાલકે સિમ્સ હોસ્પિટલ નજીક એક દંપતીને અડફેટે લીધું. હાલ ગંભીર ઇજાગ્રસ્ત એવા દંપતી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કારમાંથી દારૂની બોટલ અને બેંક પાસબુક પણ મળી આવી. આ પાસબુકમાં સત્યમ શર્માનું નામ હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટના સમયે સત્યમ શર્મા જ કાર ચલાવતો હોય તેવી આશંકા છે. કથિત કાર ચાલક સત્યમ શર્માના સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થયા છે, જ્યાં ટીવી નાઇન પાસે 200 કિલોમીટરની સ્પીડે કાર ચલાવતો વિડીયો સામે આવ્યો, જેમાં કોઈના જીવની પરવા કર્યા વગર બેફામ ફૂલ સ્પીડમાં તે કાર ચલાવતો જોવા મળ્યો હતો. આવી જ રીતે અવારનવાર બેફામ રીતે કાર ચલાવતા અનેક વિડીયો વાયરલ થયા છે. ઝાયડસ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તા ઉપર અકસ્માત સર્જાયો. જે સ્થળ પરથી કાર મળી આવી તે સ્થળના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં કાર પૂર ઝડપે આવતી સીસીટીવીમાં કેદ થઈ. ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે રોડની સાઈડમાં ચાલતા દંપતીને અડફેટે લીધું. દંપતી મહિલાનું નામ મેઘા અને પતિનું નામ અમિત અગ્રવાલ છે. મહિલાને ગંભીર ઈજા પહોંચી. ઘાયલ દંપતી વેદાંત શ્રીજી એપાર્ટમેન્ટના રહેવાસી છે. કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પહેલા અન્ય એક કારને પણ ટક્કર મારી હતી. પોલીસે કાર કબજે કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં ડ્રાઈવ કરતો હતો. યુવક કોઈ વગદાર વ્યક્તિનો પુત્ર છે અને પોલીસે હવે આઈપીસી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલ હતો, પરંતુ ત્યાંના લોકોએ કે જે જાગૃત લોકો છે એનો પીછો કરતા સોલા ભાગવત આગળ આ કાર મૂકીને આનો ચાલક છે ત્યાંથી ભાગી ગયેલ છે. અને કારમાંથી અમારા જણાવ્યા મુજબ ત્યાંથી કારમાંથી કંઈક લીકરની એક બોટલ મળેલ છે અને એનો એક અલગથી કેસ છે સોલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.